तो समग्र देश में गणतंत्र दिवस की उजवणी थई रही छे, त्यारे गुजरात ना बोटाद में पण गणतंत्र दिवस की उजवणी करवामां आवी रही छे। हाल में आ दृश्य तमे जोई रह्या छो, गणतंत्र दिवस की उजवणी ना दृश्य छे। समग्र राज्य में पण गणतंत्र दिवस की उजवणी थई रही छे, त्यारे बोटाद में पण हाल में गणतंत्र दिवस की उजवणी थई रही छे। बोटाद में राज्य कक्षाना गणतंत्र दिवस की उजवणी थई छे। आ वखते बोटाद पर पसंदगी उतारवामां आवी छे અને અહીં ઉજવણી કરવામાં આવી રહી છે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ અહીં ઉપસ્થિત છે, તેઓ તિરંગો લહેરાવશે અને તિરંગાને સલામી આપશે। આજે ગણતંત્ર દિવસ છે, ત્યારે સમગ્ર દેશ સહિત રાજ્યમાં ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે અને રાજ્યકક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી બોટાદમાં થઈ રહી છે। જીપમાં સવાર સીએમ જોવા મળી રહ્યા છે, જેઓ થોડી ક્ષણો બાદ તિરંગાને સલામી આપશે। લાઈવ દ્રશ્યો આપ બોટાદથી જોઈ રહ્યા છો। 74મા ગણતંત્ર દિવસની ઉજવણી આજે થઈ રહી છે। તો બોટાદમાં રાજ્યકક્ષાનો ગણતંત્ર દિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ હાલમાં ઉપસ્થિત છે। તો તિરંગાને સલામી આપી અને તેઓ ધ્વજ વંદન કરવા જઈ રહ્યા છે। પરેડ કા નિરીક્ષણ સમાપ્ત હુઆ, પરેડ કો માર્ચ પાસ્ટ કરને કી અનુમતિ પ્રદાન કરે શ્રીમાન। તો થોડી ક્ષણોમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ આજથી 74 વર્ષ પહેલા આપણે સૌ પ્રજાસત્તાક ભારતના નાગરિક બન્યા, ત્યારે આપણામાં જે અદમ્ય ઉત્સાહ અને આનંદના ભાવ હતા તેને પ્રજ્વલિત કરીએ ફનફેરના હર્ષધ્વનિ સાથે। ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે ભારતનું સંવિધાન ઘડ્યું અને આઝાદ ભારતના નાગરિકને પોતાના રાષ્ટ્રની મુક્ત હવામાં શ્વાસ લેવાનું અને પોતાના કહી શકાય એવા સત્તાનો મોકો મળ્યો। આપણે સૌ તેને વધાવીએ ફનફેરના માધ્યમ થકી। આભમાં ઉડતા આ ત્રણ રંગને રાજેન્દ્ર શાહની શબ્દયાત્રામાં કહીએ, આંખ મીંચતા જ નીલ નીલ આસમાન ખુલે, પોપચાની પાર રંગ રંગની કમાન ખુલે, રંગ અને ઉમંગ ઉત્સાહ અને આનંદ સાથે હર્ષધ્વની નિહાળે। પરેડ નિકટ લાઈન ચલ, गुजरेगी तेज चाल बे प्लाटूनों के कॉलम में, परेड तीन और तीन के कॉलम में दाहिने चलेगी, दाहिने मुड़। અને હવે શરૂ થશે આપણે સૌ જેની રાહ જોઈ રહ્યા છીએ તે માર્ચ પાસ્ટ સલામી કૂચ। આજની આ પરેડની 28 પ્લાટૂન એક પછી એક ભારતીય તિરંગાને સલામી આપતી સલામી મન તરફથી પસાર થશે। પરેડનું નેતૃત્વ સંભાળ્યું છે પરેડ કમાન્ડર શિવમ વર્માએ, તેઓ 2019ની બેચના આઈપીએસ અધિકારી છે અને પરેડ કમાન્ડર શિવમ વર્માના નેતૃત્વમાં સમગ્ર પરેડની એક પછી એક પ્લાટૂન્સ ભારતીય તિરંગાને સલામી આપતી સલામી બંધ તરફ કૂચ કરશે।
आईपीएस अधिकारी शिवम वर्मा 2019 ની બેચના અધિકારી છે અને તેઓ હાલ સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરમાં ફરજરત છે। તેમણે આઈઆઈટી ધનબાદમાંથી પેટ્રોલિયમ એન્જિનિયરિંગમાં બીટેક અને એમટેક સુધીનો અભ્યાસ કર્યો છે એવા શિવમ વર્મા આજના પરેડનું નેતૃત્વ સંભાળી રહ્યા છે। તેમના સહયોગી છે સેકન્ડ ઇન કમાન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર મયુર કોટડિયા। 2010માં હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ગુજરાત પોલીસમાં ભરતી થઈને તેઓ હાલ નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે પંચમહાલ જિલ્લામાં। તેમણે એમએ સુધીનો અભ્યાસ કર્યો છે અને માનનીય મુખ્યમંત્રીશ્રીની સુરક્ષા વ્યવસ્થામાં પણ તેઓ પોતાની સેવાઓ આપી ચૂક્યા છે એવા મયુર કોટડિયા સેકન્ડ ઇન કમાન્ડ તરીકે આ પરેડના સહયોગી રહ્યા છે। પરેડમાં કૂચ કરતા જવા મર્દોના કદમ તાલમાં પડઘાય છે એક જ વાત, અખંડ ભારત ભૂમિ અમારી, અખંડ એકતા ગાન, એક જ કદમે ચા તો હાલમાં પરેડ થઈ રહી છે। ગણતંત્ર દિવસની ઉજવણી આ વખતે બોટાદમાં કરવામાં આવી રહી છે ત્યારે દેશની એકતા અખંડતાનો આજે પર્વ છે, ગણતંત્ર દિવસ છે, જ્યારે ભારતનું સંવિધાન બાબા સાહેબ આંબેડકરે રજૂ કર્યું હતું ત્યારે બોટાદમાં રાજ્યકક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે। ગણતંત્રની ઉજવણીના ભાગરૂપે જ અહીં પરેડ કરવામાં આવી રહી છે। તો સીએમ સહિત રાજ્યપાલ પણ હાલમાં બોટાદમાં ઉપસ્થિત છે। બોટાદમાં રાજ્યકક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે। ભારતના ઘડતરનું બંધારણ આજે રજૂ કરવામાં આવ્યું હતું અને તે દિવસ ગણતંત્ર દિવસ તરીકે ભારત ઉજવી રહ્યો છે। તો ફરી જઈએ બોટાદ, જ્યાં રાજ્યકક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે અહીં પરેડ હાલમાં કરવામાં આવી રહી છે। તો સીએમ અને રાજ્યપાલ બંને અહીં ઉપસ્થિત છે, તિરંગાને સલામી આપતા આ પરેડ આગળ વધી રહી છે। દેશની એકતા અખંડતાનો પર્વ છે આજે, ગણતંત્ર દિવસ છે, 74મા ગણતંત્ર પર્વની ઉજવણી થઈ રહી છે। રોમા રહીને કાયદો અને વ્યવસ્થા જાળવવા સદા પ્રયત્નશીલ એવી રાજકોટ ગ્રામ્ય જિલ્લાની આ ટુકડીના પોલીસ કમાન્ડર છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુશ્રી આરવી વિભાણી। ગુજરાતના વનોની રક્ષા માટે વન કર્મીઓ તરીકે હવે મહિલાઓ પણ ફરજરત થઈ છે। ગુજરાતની આ પહેલ એવી ગુજરાત વન વિભાગ મહિલા પ્લાટૂન વન રક્ષક સુશ્રી પીપી પંડ્યાના નેતૃત્વમાં ભારતીય તિરંગાને સલામી આપી સલામી મન પાસેથી પસાર થઈ રહી છે। રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ પ્લાટૂન, રાજકોટ જેવા મોટા શહેરોમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે ટ્રાફિક પોલીસ પુરુષ પ્લાટૂનની ટુકડી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બી એમ કડવીના તો સંગીતના તાલે પરેડ અને દેશભક્તિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। બોટાદમાં રાજ્યકક્ષાનો ગણતંત્ર દિવસ ઉજવાઈ રહ્યો છે, 74મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે હાલમાં પરેડ થઈ રહી છે। તો સીએમ અને રાજ્યપાલ બંને હાલમાં ઉપસ્થિત છે, એમની હાજરીમાં જ ગણતંત્ર દિવસ ઉજવાઈ રહ્યો છે। તો સમગ્ર દેશની સાથે રાજ્યમાં પણ રાજ્યકક્ષાનો ગણતંત્ર દિવસ બોટાદમાં ઉજવાઈ રહ્યો છે। એક તરફ દિલ્હીના દ્રશ્યો જોઈ રહ્યા છે, જ્યાં 10:30 વાગે પરેડ શરૂ થશે, છતાં પણ લોકોની ભીડ હાલમાં ઉમટી ગઈ છે। બીજી તરફના દ્રશ્યો રાજ્યકક્ષાનો ગણતંત્ર દિવસ પર્વની ઉજવણી બોટાદમાં થઈ રહી છે ત્યાંના દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં હાલમાં પરેડ ચાલી રહી છે।
પુષ્પ અર્પણ કરે. બોટાદ જિલ્લા એસપીસી બોલો ભારત માતા કી એવા એસપીસી વિદ્યાર્થીઓની ટુકડીના પ્લાટૂન માંડે અને વિદ્યાર્થી એવા શ્રુવિત ઝાલાના નેતૃત્વમાં ભારત માતા કી સલામી મંચમાંથી પસાર. જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન. સમગ્ર પરેડને કર્ણપ્રિય બનાવતું સંગીત રેલાવતી આ બેન્ડ પ્લાટૂન પોલીસ ઇન્સ્પેક્ટર એ બી શિંદેના નેતૃત્વમાં બોલો ભારત માતા કી જય. શ્વાનદળ પ્લાટૂન પોલીસને જટિલ અને કોયડારૂપ સમસ્યાઓના ગુના ઉકેલવામાં સહાયક ગુજરાત પોલીસના શ્વાનદળમાં 80 જેટલા શ્વાન છે, જેમાંથી 15 જેટલા ચુનિંદા શ્વાનો તેમના પરિચારકની સાથે સલામી મંચ પાસેથી પસાર થશે. તેના કમાન્ડર છે શ્રી ડીજી ઝાલા. તેમના નેતૃત્વમાં આ ટુકડી સેલ્યુટ કરતી સલામી મંચ પાસેથી પસાર થઈ રહી છે. અશ્વદળ પ્લાટૂન બોલો ભારત માતા કી. ભારતના ખાસ ઉપયોગમાં આવતા ભારત માતા કી પોલીસની શાન છે. ભારતમાં નમૂદાર અશ્વદળની પ્રખ્યાત ટુકડી સલામી મંચ પાસેથી પસાર થઈ રહી છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આઈએસ રાઠોડના નેતૃત્વમાં. આપને કહ્યું તેમ ભારત ગુજરાત પોલીસના ચેતક કમાન્ડો એ ગમે તે વિપદાને પહોંચી વળવા સક્ષમ છે એની પ્રતિતિ હવે આપણે કરી રહ્યા છીએ. કમાન્ડોની ટીમ જે આધુનિક હથિયારો સાથે અહીંથી સલામી મંચ પાસેથી પસાર થશે તેને નિહાળી દો. બુલેટ પ્રૂફ રક્ષક, બુલેટ પ્રૂફ માર્ક્સમેન અને બુલેટ પ્રૂફ લેગ આવા આધુનિક હથિયારોથી સજ્જ ગુજરાત પોલીસની ચેતક કમાન્ડો પ્લેટૂન છે. બુલેટ પ્રૂફ રક્ષક વાહનમાં બુલેટ પ્રૂફ લેક એ બંકર 7 ટાટા મોબાઈલ આમ વાહન છે. તમામ પ્રકારના બુલેટથી રક્ષિત છે અને હેન્ડ ગ્રેનેડ એલઈડીથી પણ તે રક્ષિત છે. અને બરાબર તેની પાછળ છે પાઇપ બેન્ડ, પોલીસ પાઇપ બેન્ડ પ્લાટૂન હવે સલામી મંચ તરફ કૂચ કરી રહ્યું છે. આજે આપણને સૌને આત્મનિર્ભર ભારત, ઉન્નત ભારતની પ્રતિતિ આ બેન્ડની ધૂનમાં ગવાઈ રહ્યું છે. તેમ સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારાથી થઈ રહી છે. પ્રજાસત્તાક પર્વની આજની આ પરેડમાં કમલમ ખાતે રાષ્ટ્રહિત ભાવ સાથે સાંસ્કૃતિક પ્રસ્તુતિ ભાવ પણ અહીં દ્વારા આયોજિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં આવો માણીએ સાંસ્કૃતિક કાર્યક્રમો. આજે પ્રજાસત્તાક આપણે નિહાળવા જઈ રહ્યા છીએ ગરવા ગિરનારની ગોદમાં બનેલી એક વાસ્તવદર્શી ઘટનાનું કાવ્ય મંચન. મેઘાણી એટલે ધૂળ ધોયાનું કામ જેમણે લોક સાહિત્યમાં કર્યું છે. હૈયાની વાતોને જેણે લોહીની કલમથી આપણી સમક્ષ રચીને ઇતિહાસ ગર્વો ઉજાર્યો છે. આપણી વચ્ચે ઉપસ્થિત છે બોટાદ જિલ્લાની મનમંદિર સ્કૂલના ફૂલકાઓ. કડવી ચારણની એક નેસડામાં બનેલી ઘટના, હીરબાઈ જેવી દીકરીનું શૌર્ય એ પ્રસ્તુત કરવા જઈ રહી છે મનમંદિર સ્કૂલ ચારણ કન્યા. લોકશાહી વાળો આ એક માત્ર દેશ છે એવું આપણે ગર્વથી કહી શકીએ છીએ. એ જય માતાજી ધાના ભાઈ, એ જય માતાજી. ઓ હો હો હો, ધન ઘડી ધન ભાગ બાપ, દુલાભાઈ પધારો.
ભણે જાજી વાઈટ જોડાવી બાપ વાવડ તો કાલ ના હતા હા દાનાભાઈ પણ આ મેઘાણી ભાઈ ની એ વાત હતી ને એટલે એક દી મોડું થયું આ મેઘાણી ભાઈ ને તો ઓળખો છો ને આ મેઘાણી ભાઈ છે અરે ખમા બાપ લોકવાણી ના આ ધૂળ ધોયા ને કોણ ન ઓળખે અરે હાંભળ્યું આ ભગત નું દૂધ આજે ખર્ચી નાખજો અને દૂધ ચોખા નું જમણ રાંધજો પહોળા ને ને કઈ નહી હોય તો વાછડી ના કાન માં વાતો કરતી હશે અને આ વાછડી એ એવી માયા લગાડી છે ઈ ને કે હીરબાઈ જરી કાકી જાય તેમું ઈ ભાંભડા દે આ હુઈ ક્યા